હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વર્ષ કિચન કેમ છો બધા હું છું વર્ષા સુપર હેલ્ધી ટેસ્ટી અને ઇઝી રેસીપીઝ જોવા માટે વર્ષ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો થેન્ક સ્ટે હેલ્ધી આજે આપણે સૌ કોઈના ફેવરિટ એવા લાડવા બનાવવાના છીએ અને એ પણ વર્ષો જૂની અસલ દેશી રીતે તો તેના માટે ચાર કપ ઘઉંનો ઝાડો લોટ લેવાનો છે ભાખરીનો લોટ જે આવે છે તે અને તેમાં અડધો કપ બેસન એટલે કે ચણાનો લોટ મિક્સ કરવો બેસનને કારણે આ લાડવામાં ટેસ્ટ બહુ જ સરસ એવો આવશે અને સિત્તેર એમએલ જેટલું ઓગાળેલું ઘી મિક્સ કરવાનું છે અને તેનું મોણ એકદમ સરસ આ રીતે હાથેથી મિક્સ કરી દેવાનું છે મુઠ્ઠી પડતું ઘીનું મોણામાં નાખવાનું છે ઘણા લોકો તેલનું મોણ નાખતા હોય છે પરંતુ ઘીનું મોણ નાખશો તો લાડવાનો સ્વાદ એકદમ ચોખ્ખો અસલ શુદ્ધ ઘીવાળો ટેસ્ટ આવશે તો લાડવા ટેસ્ટમાં પણ વધારે મજા આવશે ખાવાની આ રીતનું મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે અને થોડું થોડું પાણી નાખતા જઈને કડક લોટ બાંધવાનો છે થોડો કઠણ લોટ બાંધવાનો છે આપણે ભાખરીનો લોટ જેવો બાંધીએ તેવો જ લોટ બાંધવાનો છે આ રીતનો મુઠિયા વળે એ રીતનો લોટ બાંધવો અને નાના નાના મુઠિયા આ રીતે હાથેથી વાળીને આંગળી અને અંગૂઠાની અંદર છાપ પાડી દેવાની છે આ રીતે થોડા ચપટા મુઠિયા કરી દેવા એટલે મુઠિયા એકદમ સરસ રીતે કૂક થશે તો બધા મુઠિયા આ રીતે વાળીને તૈયાર છે અને તમે જો તળેલું ન ખાતા હો ને તો આ મુઠિયાને તમે બાફીને અથવા તો આ લોટની ભાખરી વણીને તેને તાવડીમાં શેકીને પછી ક્રશ કરીને એ રીતે પણ લાડુ બનાવી શકો છો પરંતુ આજે આપણે અસલ વર્ષો જૂની દેશી રીતે બનાવી રહ્યા છીએ તો મુઠિયાને તેલ હળવું ગરમ થાય એટલે મીડિયમથી સ્લો ગેસની ફ્લેમ પર તળવાના છે તેલ મીડિયમ ગરમ થાય ને એટલે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ એ રીતે રાખવાની છે મીડિયમ સ્લો મીડિયમ સ્લો કરતું જવાનું અને દસથી બાર મિનિટ જેટલો સમય લાગશે મુઠિયાને તળતા અને મુઠિયા આપણે થોડા નાની સાઇઝના અને થોડા પતલા ચપટાવાળિયા છે એટલે તળાવવામાં દસથી બાર મિનિટ જેટલો સમય લાગશે તમે જો બહુ ઝાડા અને મોટા મુઠિયા વાળશો તો હજુ પણ તેને વધારે સમય લાગશે તો પાંચ મિનિટ એકદમ સરસ એક સાઈડ તળાઈ જાય ત્યારબાદ જ તેને ફરીથી પલટાવીને છ મિનિટ સુધી તળાવવા દેવાના છે મુઠિયાને તળાતા ટોટલ દસથી બાર મિનિટ જેટલો સમય લાગશે અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી ફ્રાય થવા દેવાના બાર મિનિટ જેટલો સમય લાગ્યો છે આ મુઠિયાને તળાતા તો હવે આપણે તેને કાઢી લેશું એક મોટા બોલમાં અને આ મુઠિયાને વીસેક મિનિટ જેવા ઠંડા થવા દેવાના છે પંદરથી વીસ મિનિટ ઠંડા થાય ત્યારબાદ તેને તમે આ રીતે હાથેથી તોડશો તો તે તરત જ ક્રમ્બલ એટલે કે સરસ તેનો દાણેદાર ભૂકો થવા લાગશે કેમકે આપણે આમાં ઝાડો ભાખરીનો લોટ વાપર્યો છે એટલે મુઠિયાનું ચૂરમું બી એકદમ સરસ દાણેદાર જ તૈયાર થશે તો આ રીતે હાથેથી બધા મુઠિયાને પહેલાં ક્રમ્બલ કરી લેવાના છે અને હળવા ઠંડા થાય પછી જ ક્રમ્બલ કરવા એટલે પંદરથી વીસ મિનિટ તમે ઠંડા થવાનો રે રેસ્ટ આપશો મુઠિયાને એટલે અંદરથી પણ તે સરસ એકદમ બફાઈ જશે ચડી જશે અને એક મિક્સર જારમાં થોડા થોડા મુઠિયા લઈને તે મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરીને એ રીતે તેનો દાણેદાર પાવડર કરવાનો છે અને ચાળવાની પણ જરૂર નહીં રહે તમે મિક્સર ચટણીનો જે ઝાર હોય છે તેમાં ક્રશ કરશો તો એ એકદમ સરસ ભાખરી જેવો ઝાડો દાણેદાર જ પાવડર તૈયાર થશે મુઠિયાનો એક મિક્સર ઝારમાં બે ચમચી જેટલી એલચી અને એક ચમચી જેટલું જાયફળ નાખીને તેનો પણ એકદમ સરસ પાવડર કરીને આ લોટમાં મિક્સ કરી દેવાનો છે તળેલા મુઠિયાના લોટમાં અને વન ફોર્થ કપથી થોડા વધારે તલ મિક્સ કરવાના છે અને શેકેલા તલ લીધા છે ચૂરમાના લાડવામાં તલનો સ્વાદ બહુ જ સરસ આવે છે ડ્રાયફ્રૂટ કરતાં પણ તલ વધારે પૌષ્ટિક પણ છે અને તેનો ક્રંચ લાડવામાં બહુ જ સરસ લાગે છે અને પહેલાંના જમાનામાં તલ ખાસ નાખતા હતા લાડવામાં હવે આપણે ઘી ગોળનો પાક લેવાનો છે એકથી સવા કપ જેટલું ઘી અને દોઢ કપ જેટલો દેશી ગોળ બંને મિક્સ કરીને સાવ ધીમા ગેસની ફ્લેમ પર ગોળને ઓગાળવાનો છે હળવો હળવો ગોળ ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી દેવાનો છે આપણે ઘી ગોળનો કડક પાક નથી લેવાનો માત્ર ઘીમાં ગોળને ઓગાળવાનો જ છે અને સાવ ધીમા ગેસની ફ્લેમ પર ખાસ ઓગાળવાનો છે નહીં તો તે કડક થઈ જશે એટલે આપણે માત્ર ગોળને ઓગાળવાનો છે આ રીતે ગોળમાં બબલ આવવા લાગે એટલે ગેસ બંધ કરી દેવો અને જે ઘી ગોળનો પાક લીધો છે તે આપણે જે ચૂરમાનું ચૂરમું બનાવ્યું મુઠિયાનું તેમાં મિક્સ કરી દેવાનું છે જાયફળ એલચીની સુગંધ અને અત્યારે ઘી ગોળની સુગંધ બહુ જ સરસ એવી આવી રહી છે અને લાડવામાં તમે જાયફળ એલચી નાખો ને તો લાડવાનો સ્વાદ બહુ સરસ આવે છે અને લાડવા પચવામાં પણ એકદમ હળવા બને છે અને તે વધારે ગુણકારી પણ બને છે તો ઘી ગોળ એકદમ ગરમ છે તો હાથ નહીં પરંતુ ચમચા વડે તેને મિક્સ કરવાનું છે આ રીતે અને આમાં જો જરૂર જણાય તો તમે ઉપરથી ફરીથી ઓગાળેલું ઘી મિક્સ કરી શકો છો અને અડધો કપ જેટલું સૂકું કોપરાનું ખમણ મિક્સ કરવાનું છે ચૂરમાના લાડવામાં ખાસ તલ કોપરું જાયફળ અને એલચી નાખવા તો એ લાડવા બહુ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવા તૈયાર થાય છે અને ખૂબ જ ગુણકારી એવા લાડુ બને છે અને ગોળની સાથે આ બધી વસ્તુ જ્યારે ભળે ત્યારે એ વધુ ગુણકારી બની જાય છે અને આ લાડુ ખાશો એટલે તમને તરત જ તમારા દાદી નાનીના હાથના નાનપણમાં જે લાડવા ખાધા હોય તેની યાદ આવી જશે એટલો સરસ એનો સ્વાદ આવે છે તો અત્યારે આ ચૂરમાને આપણે મોદકના મોલ્ડમાં ભરીને મોદક બનાવીશું તમે ચૂરમાના મોદક પણ બનાવી શકો છો આ રીતે મીડિયમ સાઇઝના અને હાથેથી વાળીને લાડવા પણ બનાવી શકો છો તમને જેવો શેપ ગમતો હોય તે પ્રમાણે લાડવા વાળવા ગોળ ગોળ લાડવા અથવા તો આ રીતે બેઠા લાડવા પણ બહુ જ સરસ લાગે છે અને ચૂરમાના લાડવામાં આ શેપ કોમન છે આ રીતનો શેપ વાળીએ તો અસલ દેશી ચૂરમાના લાડવા લાગે છે અને તેમાં જોઈ શકો છો તમે તલ અને કોપરું કેટલું સરસ દેખાઈ રહ્યું છે તમે આમાં સૂંઠનો પાવડર નાખીને પણ તેને વધારે ગુણકારી બનાવી શકો છો સૂંઠ પાવડર નાખવાથી ગોળ સાથે તેનો સ્વાદ પણ એકદમ ચડિયાતો આવે છે અને આમાં આપણે જે જે સામગ્રી ઉમેરી છે તે ગોળની સાથે એકદમ ચળિયાતો સ્વાદ લાવે છે તો તમારામાંથી કોને કોને ચૂરમાના લાડવા ખૂબ જ ભાવે છે અને તમે ચૂરમાના લાડવા શેની સાથે વધુ ખાવાનું પસંદ કરો છો તે મને ખાસ આજે જણાવજો તો લાડવા વળાઈ જાય એટલે ઉપરથી આપણે આ રીતે ખસખસ લગાડી દઈશું અને પર્સનલી અમને તો ચૂરમાના લાડવા ખૂબ જ ભાવે છે અને સ્પેશિયલી રીંગણ બટેટાનું શાક અને સુરતી ખમણ હોય તો લાડવા ખાવાની મજા પડી જાય અને સાથે ગરમા ગરમ દાળ મગનું શાક પણ આ લાડુ સાથે ખૂબ જ સરસ લાગે છે તમારા ઘરે ચૂરમાના લાડવા કઈ રીતે બને છે અને તમે ઘી ગોળ કે સાકર શેમાં બનાવો છો મુઠિયા તળીને કે પછી શેકીને કે બાફીને કઈ રીતે બનાવો છો તે તમે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો આપણે જાડા લોટનો ઉપયોગ કરીને તળીને બનાવ્યા છે એટલે એકદમ સરસ ફરસું રવા જેવું ચૂરમું તૈયાર થાય છે દાણેદાર રવો હોય છે તેવું અને તેમાં બેસનની એક સુગંધ અને સ્વાદ એટલો સરસ ભળીને આવે છે કે આ લાડુ ખાવાની બહુ જ મજા આવે છે તો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી